સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગરુલના આદેવનું હાર્ટ એટેકથી મોત. પ્રાંતિજ નેશનલ હાઈવે 48-3 રસ્તા ઉપર આવેલ બસ સ્ટોપ ઉપર પ્રાંતિજના પોગલુના દિલીપકુમાર ડાહ્યાલાલ સુથાર કે જેઓ બોકરા ઉપર બેઠા હતા તે દરમિયાન તેઓને હાર્ટ એટેકનો દુખાવો પડ્યો હતો અને તેઓનું ઘટના સ્થળ ઉપર જ ઢળી પડતા મોત નિપજ્યું હતું અને મુસાફરોનું આ બાબતે ધ્યાન જતાં આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી અને પ્રાંતિજ બીટ જમાદાર રાજુભાઈ બરંડા તાત્કાલિક સ્થળ ઉપર દોડી અને આદેડને તાત્કાલિક રિક્ષામાં આદેડને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પણ સિવિલમાં હાજર ડૉક્ટર દ્વારા આદેડને મૃત જાહેર કર્યા હતા તો પ્રાંતિજ પોલીસ દ્વારા તેમની પાસેથી મળી આવેલ આધાર કાર્ડના આધારે ગામના સરપંચ સામરભાઈ પટેલનો સંપર્ક કર્યો અને પરિવારનો સંપર્ક કર્યો હતો તો મૃતક આદેડ દિલીપકુમાર ડાહ્યાલાલ સુથાર હિંમતનગર ખાતે આવેલ મેડિકલની દુકાનમાં બેસતા હતા ત્યારે અસહ્ય ગરમી ચાલુ થતાં જ હાર્ટ એટેકથી દિલીપકુમાર ડાહ્યાલાલનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.